પોરસના પશ્ચિમ વિસ્તારમાં થાંભલાની લાઇટ મુદ્દે વિપક્ષ નગર સેવક અને લાઇટ કમિટીના ચેરમેન આમને સામે આવી ગયા હતા। બડો શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં જાહેર માર્ગો પરની સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની ફરિયાદ નગરસેવકે લાઇટ કમિટીના ચેરમેનને કરતા લાઇટ કમિટીના ચેરમેને થાંભલાના ફોટા પાડીને મોકલો તેમ કહેતા વિવાદનો મધપૂરો છંછેડાયો હતો, જેના પગલે નગરસેવક અને લાઇટ કમિટીના ચેરમેન આમને સામે આવી જતા તૂટુ મેમેના દ્રશ્ય સર્જાયા હતા। ફોટા પાડીને લાવો ઇટ ઇઝ રોંગ। પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર 2 ના કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે સ્થાનિક નગરસેવક ઇબ્રાહીમ કલકલે ગત મોડી રાત્રિએ લાઇટ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલને ટેલિફોનિક જાણ કરી હતી, જેના પગલે લાઇટ કમિટીના ચેરમેને નગરસેવકને ફોન ઉપર જણાવ્યું હતું કે જેટલી સ્ટ્રીટ લાઇટ બંધ છે તેના ફોટા પાડીને મને મોકલી આપો, જેના પગલે વિપક્ષના નગરસેવકો ઇબ્રાહીમ કલકલને પીટતો ગયો હતો અને સવાર થતા જ નગરસેવક લાઇટ કમિટીના ચેરમેનની કેબિનમાં રજૂઆત કરવા પહોંચતા જ બંને વચ્ચે ભારે ટૂટુ મેમેના દ્રશ્યો સર્જાયા હતા। નગરસેવક બોલ્યા, સાહેબ હવે બધા થાંભલા ઉપાડીને લઈ આવું, જે વાતને લઈ બંને વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું। હું વોર્ડ નંબર 2 ના કાઉન્સિલર ઇબ્રાહીમભાઈ કલકલ, મારા વોર્ડમાં સ્ટ્રીટ લાઇટો છૂટક છૂટક બંધ છે, એના માટે ગઈકાલે રાત્રે મેં 9 વાગે લાઇટ ખાતાના ચેરમેનને રિંગ કરેલી, તો ચેરમેન સાહેબે મને ફોનમાં એવું કીધું કે જેટલા થાંભલાની લાઇટો બંધ છે એ થાંભલાના ફોટા પાડીને મારી ઉપર વોટ્સએપ મોકલો। મેં કીધું સાહેબ નંબર મોકલું તો નહીં ચાલે, તો કે ના નહીં ચાલે, મેં કીધું તેટલું જ કરો। મને મારા મનમાં આવ્યું કે આ હું કેવી રીતના પોસિબલ નથી, કેવી રીતના ફોટા પાડીશ। મારો વોર્ડ નંબર 2 અરીથી 2.5 કિલોમીટર એરિયામાં આવેલો છે અને ત્યાં પશ્ચિમ વિસ્તારની સોસાયટીમાંથી કોઈ ફોન કરે તો હું ત્યાં ફોટો પાડવા જઈશ, પછી કોઈ પૂરબ સાઈડથી કોઈ ફોટો મને ફોન કરશે કે આ લાઇટ બંધ છે તો હું ત્યાં ફોટો પાડવા જઈશ। એટલે આ એક તગલખી દિમાગની વાત છે, આ નિયમ કે જ્યારે મોહમ્મદ તગલખે એના મનમાં એવું આવ્યું કે રાજગાડી બદલો તો દિલ્હીની રાજગાડી ડોલ્ટાબાદ લઈ ગયા અને ના ફાવ્યું તો રાતોરાત ડોલ્ટાબાદથી દિલ્હી લઈ ગયા, એવા નિયમો આ ચેરમેન સાહેબે મને બતાવ્યા અને આ ચેરમેન સાહેબને એવું કહું છું કે હવે નિયમ બદલી નાખો, એવું કહી દો કે જે વિસ્તારની જે થાંભલાની લાઇટ બંધ હોય એ થાંભલો ઉખેડીને અહીંયા નગરપાલિકા લઈ આવો, હું એનું વેરિફિકેશન કરીશ અને પછી રિપેર કરાવીશ। જ્યારે કાઉન્સિલરોને એ લોકો આવા જવાબ આપે છે તો સામાન્ય પ્રજા એમનાથી શું અપેક્ષા રાખશે, એટલે આ નિષ્ફળ ગયેલા છે, આ ખાટું નગરપાલિકાનું બિલકુલ નિષ્ફળ ગયેલું છે એવું મારું કહેવું છે।